वक्रतुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये હું મિનલ મેડમ પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે સંસ્કૃતિ, સભ્યતા, હડપ્પ્ય સભ્યતાની નગરરચના, લોથલ, ધોળાવીરા, કાલીબંગન વિશે અભ્યાસ કર્યો. આજે આપણે હડપ્પ્ય સભ્યતાનું આર્થિક જીવનનો અભ્યાસ કરીશું. સિંધુકિણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. હડપ્પ્ય સભ્યતાના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? તો લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. સિંધુકિણ સભ્યતાના લોકો કયા કયા પાકોની ખેતી કરતા હતા? તો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા હતા. જમીન ખેડવા માટે તેઓ હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા. તેઓ પશુઓમાં કયા કયા પશુઓ પાળતા હતા? તો ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. તેઓ કેવો વેપાર કરતા હતા? તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આંતરિક એટલે કે દેશની અંદર થતો વેપાર. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક ગામમાંથી બીજા ગામમાં થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. ને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશમાંથી બીજા દેશમાં થતો વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો આ સિંધુકિણ સભ્યતાના લોકો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો. તેમના અન્ય વ્યવસાયોમાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ થતો હતો? તો માટીકામ, ધાતુકામ અને મણકા બનાવવાની કલા, શિલ્પકલાનો સમાવેશ થતો હતો. હડપ્પ્ય સભ્યતાનું સમાજ જીવન. સિંધુકિણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. સિંધુકિણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? તો ખેતી અને પશુપાલન એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. આજે આ સમયના લોકો ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો ઉપયોગ કરતા હતા. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક, ગોલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે એવું માનવામાં આવે છે. સિંધુકિણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે.
સિંધુખંડ સભ્યતાથી સભ્યતામાં મળી આવેલા શિલ્પોના આધારે તે સમયના લોકોનો પોશાક કેવો હતો તેની માહિતી મળે છે. અહીં સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા ખભાની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરા કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. તેઓ મોટાભાગે સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા અને ઊની વસ્ત્ર એટલે કે ગરમ કપડાથી પણ તેઓ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતા. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા. જેમાં માટીમાંથી પ્યાલા એટલે કે ગ્લાસ, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. સિંધુખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. સિંધુગીર સભ્યતાના લોકો પોતાના બાળકો માટે રમકડા પણ બનાવતા હતા, તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાઓ પણ જોવા મળે છે. આ એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડાઓમાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડાઓ પણ જોવા મળે છે. તમે ચિત્રમાં રમકડાનું ચિત્ર જોઈ શકો છો, જે એક ગાડાનું ચિત્ર આપેલું છે. ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. હડપ્પ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રામાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા વિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે એવું માનવામાં આવે છે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. લોથલ અને કાલીબંગનમાંથી પણ અગ્નિપૂજાના અવશેષો પણ મળી આવ્યા છે. હડપ્પ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા પણ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. લિપિ અને ભાષા. સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે.
જો કે આ લખાણો ટૂંકા છે. આ લખાણો કેવા છે તો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે. આ જે લખાણો છે એની લિપિ ઉકેલવા માટે ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટમાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. ગુજરાતમાંથી અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ મળી આવ્યું છે, રાજકોટ જિલ્લામાં રોજડી, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં આ હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્પીય સભ્યતાનો અંત. તો હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે થયો? તો ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માનવામાં આવે છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હજુ પણ તે જાણી શકાયું નથી કે તેનો અંત કેવી રીતે થયો હશે. આપણા પ્રાચીન ગ્રંથો. ઋગ્વેદ અને તેનું અધ્યયન. વેદ ચાર છે. વેદો કેટલા છે? તો વેદો ચાર છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. વેદ કેટલા છે? તો વેદ ચાર છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનો ગ્રંથ છે, જેમાં 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહેવામાં આવે છે જેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. આ ઋગ્વેદ એ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઋગ્વેદના માધ્યમથી આપણને આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદના જે કેટલાક સૂક્તો છે એ સંવાદ રૂપે પણ છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. ઋગ્વેદમાં શેની માહિતી છે? તો ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ આપવામાં આવતો હતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી. સમિતિ એ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરતી, એટલે કે પુરોહિત એટલે કે બ્રાહ્મણની પણ નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગૌવેષણા હતું અને ગૌવેષણા એટલે યુદ્ધ. ગૌવેષણા એટલે યુદ્ધ. રાજાનું મુખ્ય કાર્ય શું હતું? તો ગૌવેષણા એટલે કે યુદ્ધ હતું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે
10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં શેનો ઉલ્લેખ જોવા મળે છે? તો રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે પણ માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. તેમનું કુટુંબ કેવું હતું? તો સંયુક્ત કુટુંબ હતું. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સમાજે વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. તે સમયે પણ સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું અને સ્ત્રીઓ માટે સ્ત્રીઓને સ્વતંત્રતા હતી અને સ્ત્રીઓને સ્વધર્મચારીણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. આજે અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. કન્યાના લગ્ન એ જ્યારે પુખ્ત ઉંમરની થાય ત્યારે જ કરવામાં આવતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. વરુણ એટલે કે પવન દેવતાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે? તો ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાઓનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. સંપત્તિ એ મુખ્યત્વે શેના પર આધાર રાખતી? તો પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. પશુપાલન એ સામૂહિક રીતે થતું હતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિને ગૌણ ગણવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો એકમ 3 પૂરો થાય છે. આભાર.